सदानन्दाम्बोधिः स्मितरुचिर्पूर्णेन्दुवदना प्रफुल्लाम्भोजन्माच्छदसदृश शोभाक्षियुगल कृपापारावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्ति जयति स हि नारायण मुनि वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराद्नाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः। बोलो श्री स्वामीनारायण भगवाननी जय। श्री हरि कृष्ण महाराजनी जय। श्री घनश्याम महाराजनी जय। बधाई भक्तोने थी जय स्वामीनारायण। सद्गुरु निष्कुळानंद स्वामी धीरज आख्यान ग्रंथनी अंदर ग्रंथनी शुरुआतनी अंदर थोड़ी ग्रंथ विषयनो परिचय आपे छे। ग्रंथ लखवा विषयनी स्वामी भूमिका आपने सर्वने समझावे छे। स्वामी कहे छे आ धीरज आख्यान ग्रंथ छे ए में भक्तोने ज्यारे भगवानेनी परीक्षा ले त्यारे एमां एनी धीरज रहे एना माटे आ ग्रंथ लख्यो छे। आ ग्रंथनो जे बेस छे ए स्वामीए कड़वा एकमां जे लख्यो छे एनो पायो छे। जे दुखे थाय सुख जनने ते दे छे दुख दया करी जे ह सुखे दुख उपजे ते आपे नहीं केदी हरी। आजे स्वामीनो आखा ग्रंथ लखवानो जे बेस छे ए आ कड़ी छे। चार पद सुधीनी कथा आपणे सांभळी हती। स्वामी कहे छे चौथा पदनी अंदर जेवी रीते सलाट शिलाने घड़े छे तो ए भगवान तरीके पूजाय छे। जेवी रीते लुहार लोढ़ाने घड़े छे दर्जी जेम कपड़ाने सीवे छे एवी ज रीते भगवान पोताना भक्तने कसे छे पण एने वधारे शुद्ध करवा माटे वधारे एने पवित्र करवा माटे देह भावमांथी मुक्त भाव केळवा माटे महाराज आवी एनी परीक्षा लेता होय छे। एमां पण अहीं जे आख्यानो आवशे मैं पूर्वे पण कह्युं हतुं आजे पण फरीथी एनी स्मृति करावुं कि अहीं जे आख्यानो आवशे अहीं जे भक्तोनी परीक्षा भगवाने करी छे ए वातो आवशे। आपणा जीवननी अंदर थयेली परीक्षाओ आपणे पाछलुं लिस्ट काढीशुं અથવા તો વર્તમાન કાળે કોઈની પરીક્ષા કદાચ ભગવાન લેતા હોય એવું આપણને લાગતું હોય તો આ ભક્તોની પરીક્ષા સામે આપણા પ્રશ્નો છે એ અબજમાં ભાગના પણ મહારાજે આપણી માટે ઊભા કરેલા નથી। આપણને આપેલું દુઃખ અબજમાં કે કરોડમાં ભાગનું પણ નથી કારણ કે ભગવાન શ્રીહરિ તો દયા લઈને પ્રગટ થયા છે। એને તો અન્ન વસ્ત્ર આબરૂ બધું માગી લીધું છે। બાકીના જે થોડા ઘણા દુઃખ આપણને લાગે છે ને તો સૂળીના ભગવાન કાંટે મટાડે છે। એ આપણી માટે સૂળી હતી એ ભગવાને કાંટે મટાડ્યું છે। અહીં જેના આખ્યાનો લખ્યા છે ને એને શ્રીજી મહારાજનો યોગ નહોતો થયેલો એટલે એને સૂળી જેટલા દુઃખ આવ્યા। આપણને તો મહારાજનો યોગ છે એટલે સૂળીનું કાંટે મટાડતા હોય માટે સ્વામી આગળ આવે પદ ચાર પછી એક એક પદ આવે છે। ગરબીનું ગીતનું રામગ્રી રાગનું એક પદ છે એ પદને આપણે અહીં ગાઈ આજે એ પદને સમજશું। ભક્ત થાવુ રે ભગવાનનું છે જો કઠન કામ ભક્ત
સુખ સર્વે સંસાર નારે કરવા જોઈએ હરામ, સુખ સર્વે સંસાર નારે કરવા જોઈએ હરામ, ભક્ત થાવો રે ભગવાનનું છે જો કઠન કામ. નિષ્કુળન સ્વામી કહે છે, ભાઈ ભગવાનના ભક્ત થવું એ બહુ કઠણ કામ છે. આપણને કોઈને કઠણ લાગ્યું? કંઠી પહેરી આવી ગયા સત્સંગમાં, લાડવા ખાઈને લેર કરવા લાગ્યા. લો અમે મોટા સદગુરુ મળ્યા, કંઠી પહેરાવી, એમાં થોડું હેત થયું, ધોત્યું પહેર્યું અને આવી ગયા વૈરાગની લાઈનમાં. ખરેખરો ભગવાનનો ભક્ત થવું બહુ કઠણ કામ છે. ભક્ત એનું નામ છે જેને ભગવાન સાથેનો સંબંધ છૂટે નહીં. આ દુનિયાની અંદર જેને જેને જે જે ડિગ્રી મેળવી છે, એને એ જે વિષયની ડિગ્રી મેળવી છે એની સાથેનો સંબંધ એનો અખંડ અને અતૂટ હોય છે. સંગીતજ્ઞ જે વ્યક્તિને કહેવાય એનો સંગીત સાથેનો સંબંધ અતૂટ હોય છે. વૈદ કે ડૉક્ટર જેને કહેવાય, એને દવા કેવી રીતના ઉપાયો કરવા, કેવા ઉપચારો કરવા, રોગ કયો છે એને શોધી કાઢવો, એની યોગ્ય સમયે યોગ્ય રીતે યોગ્ય જગ્યાએ દવા કરવી, એની સાથેનો સંબંધ એનો અતૂટ હોય છે. લોયર કહેવાય, એને કાયદાકીય જ્ઞાનનો સંબંધ અતૂટ હોય છે. જે જે વ્યક્તિને જે જે ડિગ્રી પ્રાપ્ત આ લોકમાં થયેલી છે, એ ડિગ્રી અને એની સાથેનો જે એનો વિષય, એનો કોન્ટેક એને સતત હોય છે, તો જ એને એનો જ્ઞાતા કહેવાય. એમ ભક્ત એને જ કહેવાય જેને ભગવાનનો સંબંધ વિશેષ હોય. ભક્તને ભગવાનનો સંબંધ વિશેષ હોવો જોઈએ, તો જ એ ભક્ત છે. નહીં તો પ્રથમના 44માં પ્રમાણે મહારાજને જ્યારે બ્રહ્માનંદ સ્વામી કીધું, મહારાજ જગતમાં વૃત્તિ રાખીએ સહેજે રહે છે, તમારામાં વૃત્તિ રાખીએ તો કઠણ છે, ત્યારે મહારાજ કે જગતમાં વૃત્તિ રાખવી સહેજે રહે અને અમારામાં વૃત્તિ રાખવી કઠણ પડે, એ તો ભગવાનનો ભક્ત જ નહીં. ભગવાનના ભક્તને તો ભગવાન સિવાય જગતમાં વૃત્તિ રાખવી કઠણ પડે, એ ભગવાનનો ભક્ત છે. ભક્ત છે, ભક્ત જે થયો એને ખબર છે કે મારે ભગવાન સાથે સંબંધ કરવા માટે તો હું ભક્ત થયો છું, બીજા સંબંધોને તોડવા માટે તો હું ભગવાનનો ભક્ત થયો છું, બીજેથી તોડીને એક પુરુષોત્તમ સાથે જોડવા માટે તો હું ભગવાનનો ભક્ત થયો છું, સંસારના સુખને ગૌણ કરવા માટે તો હું ભગવાનનો ભક્ત થયો છું, પંચ વિષયમાંથી આસક્તિને તોડવા માટે તો હું ભગવાનનો ભક્ત થયો છું, સહન કરવા માટે, પી જવા માટે, ઓગળી જવા માટે, ભગવાન માટે વપરાઈ જવા માટે તો હું ભગવાનનો ભક્ત થયો છું. પણ મોટે ભાગે કેવું હોય છે, આપણે બધાય કોન્ટ્રાક્ટ ઉપર સાઇન કરતા હોઈએ, કોન્ટ્રાક્ટ ઉપર સાઇન કરીએ ને ત્યારે બહુ ઝીણા અક્ષરોથી એ કોન્ટ્રાક્ટની શરતો લખેલી હોય છે, પરંતુ થાય છે એવું કે એને લગભગ કોઈ વાંચતું હોતું નથી. યથાયોગ્ય સમયે જ્યારે આપણે જરૂર પડે છે ત્યારે આપણે ન્યા પહોંચીએ જેની યારે કોન્ટ્રાક્ટ કર્યો હોય, ઓલો કે વાંચો નીચે, અને ઝીણા અક્ષરોમાં જે લખેલું હોય ને એની અંદર ઘણીક વખત આપણને ખબર નથી હોતી કે મેં સહી સાના પર કરી. એમ આપણે ભગવાનના ભક્ત થઈ ગયા ગણાતા હોવા ને કહેવાતા હોવા છતાં ઘણીક વખત આપણને ખબર નથી હોતી કે મેં સાઇન કયા પેપર પર કરી છે. એ નિષ્કુળાન સ્વામી એ ઝીણા ઝીણા અક્ષરો જે લખ્યા છે ને, હવે સાઇન થઈ ગયો છે, કોન્ટ્રાક્ટ થઈ ગયો છે, હવે તૂટે એવો નથી, હવે ભમરો છે ને પરો વહી ગયો છે, હવે તૂટે એવો નથી, હવે આ સાંભળીને ગભરાટ કરી નાખીએ
કે ઓહો આવી પરીક્ષા કરશે તો સંસારના સુખ બધા આરામ કરી દેવાના. ભગવાન શ્રી હરિએ અહીં જે વાતો આવશે ને, મેં કીધું છે કે અહીં જે વાત આવશે ને, મહારાજનો જે સ્વભાવ ને મહારાજે જે આપણને આપ્યું છે ને, હાવ નોખું છે. આ ધીરજ આખ્યાનમાં જે આખ્યાનો લખાયા છે ને, એ આખ્યાનો જે જે ભક્તના લખાયા છે એને શ્રીજી મહારાજનો યોગ નથી થઈ ગયેલો. પરંતુ આટલી ઊંચી વાત આપણે જ્યારે સાંભળીએ ત્યારે, અત્યારે જે મહારાજ આપણને સૂડીનું કાંટે મટાડે છે ને, ભાલો મારવાનો હોય એની જે કંઈક એક ઇન્જેક્શનની સોય મારીને જે કરે છે ને, એ આપણાથી જે સહન નથી થતું ને. હવે આજથી વર્ષો પહેલાં ડૉક્ટરો ઇન્જેક્શન દેતા એ લોઢાની સોય, ઇન્ડિયાની અંદર તો પેલા ગરમ પાણીમાં કંઈક લિક્વિડમાં નાખીને એની એ જ સોય ભોગાએ રાખે બધાને. ઇન્જેક્શન માર્યું હોય તો લોહી કાઢે, લાગે આ ભેંસનું ઇન્જેક્શન આપણને નથી મારતા ને ડૉક્ટર. અને અત્યારે હવે ઇન્જેક્શન કેવું આવી ગયું, એકદમ પ્લાસ્ટિકનું, એકદમ પાતળી સળી, ખબર ના પડે ઇન્જેક્શન જતું રહ્યું એમ. હવે એવું ઇન્જેક્શન છે તો એ આજના યુગમાં કોઈને ઇન્જેક્શન લેવા માટેની કેપેસિટી નથી રહી. ઇન્જેક્શન નહીં, ઇન્જેક્શન નહીં, સેજ પીડા સહન નથી થતી. એમાં ધીરજ આખ્યાન ગ્રંથમાં જે આખ્યાનો આવશે ને, એમાંની કોઈ દિવસ આપણે ધામમાં જતા સુધી આપણી પરીક્ષા નહીં થાય. આવી પરીક્ષા થવાની જ નથી, કારણ કે શ્રીજી મહારાજનો સ્વભાવ હાવ નોખો છે, હાવ નોખો છે, અતિ દયાળુ. અતિ એટલે અતિ દયાળુ સ્વભાવ છે મહારાજનો. કોઈનું દુઃખ શ્રીજી મહારાજ જોઈ જ નથી શકતા. ગઢડા મધ્ય પ્રકરણનું 28મું વચનામૃત. મહારાજને મુક્તાનંદ સ્વામીએ કીધું કે મહારાજ, રામચંદ્રજીનો એવો સ્વભાવ કે સીતાજી જો જરાક પણ વાંકમાં આવ્યા તો એને તરત મહારાજ રામચંદ્રજી એનો ત્યાગ કર્યો. પછી વાત કરતાં કરતાં મુક્તાનંદ સ્વામી કે મહારાજ, એવો તો રામાનંદ સ્વામીનો સ્વભાવ હતો. અને ત્યારે શ્રીજી મહારાજ કે અમારો સ્વભાવ તો એવો નથી, અમારો સ્વભાવ તો અતિ દયાળુ છે. અમારે તો ભગવાનને, ભગવાનના ભક્ત ઉપર અતિશય દયા વર્તે છે. હવે જેનો દયાળુ સ્વભાવ હોય ને, એને પરીક્ષા કરવી હોય ને તો એને કઠણ પડે. શ્રીજી મહારાજને આપણી પરીક્ષા કરવી હોય ને તો એને કઠણ પડે છે. એણે સૂડીનું દુઃખ આપણને કાંટે આપવાનું થાય છે ને, તો એ પુરુષોત્તમ નારાયણને કાંટો ભોગાવતા પણ બહુ દુઃખ થાય છે. એને એમ થાય છે કે અમારો ભક્ત છે ને, આને મારે કાંટો પણ આપવો પડે છે, મારી એક ફરજમાં આવે છે. એટલે કાંટો પણ ભગવાન એટલો આપણને આમ સેજ અમથો કાંટાનું દુઃખ આપે તોય પાછા રડતા રડતા આપે છે. મહારાજ હસતા હસતા નથી આપતા. પોતાના ભક્તોને સેજ પીડા થાય ને, જેમ બાળકને માં જ્યારે દવા પાતી હોય ને કડવી, અને બાળક જ્યારે મોઢું બગાડે ને, ત્યારે માને કાંઈ આનંદ નથી થતો કે મારો છોકરો, મારા એને ખબર છે કે મારા છોકરાને નથી ભાવતું પણ મારે પાવું પડે છે. માને ખબર છે કે મારા દીકરાને કડવી દવા નથી ભાવતી પણ મારે પાવી પડે છે. દુઃખી થતાં એ માં પાતી હોય છે. માને તો ત્યારે જ ખુશી થાય છે કે પોતાનો પુત્ર હસતો હોય. માને તો ત્યારે જ ખુશી થાય છે જ્યારે પોતાનો પુત્ર રાજી હોય. એ માનું હૃદય છે. એવી રીતે પુરુષોત્તમ નારાયણ તો કરોડો માઓની માં છે. પોતાના ભક્તને સહેજ પણ પીડા થાય, આપણું મોઢું થોડુંક પણ કરમાય કે બગડે, આપણા હૃદયની અંદર થોડુંક પણ હર્ટ થાય, શ્રીજી મહારાજને રોવું આવે છે. પણ શ્રીજી મહારાજને એ પણ ખબર છે કે આના પ્રારંભમાં તો સૂડી લખી છે, એની જગ્યાએ કાંટાએ કરીને પણ મારે એનો કેસ સોલ્વ કરવો, એ મારી ફરજમાં આવે છે. એટલા માટે જેમ માં અને પિતા જેમ પોતાના બાળકને કડવું ઔષધ પાય છે, એવી રીતે પુરુષોત્તમ નારાયણ કચવાતા કચવાતા દુઃખી હૃદયે મારી અને તમારી સૂડીનું, કાંટાની એક આગળ અગ્રભાગ, આખો કાંટો એ નથી ભોગાવતા, ખાલી આમ અડાડે જ છે, અડાડે જ છે. એટલી ભગવાન સ્વામિનારાયણે આ કળિયુગની અંદર મહારાજે પ્રગટ થઈને પોતાની દયાળુ પ્રકૃતિ દ્વારા આટલું મોટું કામ કર્યું છે. નહીં તો જે બે વરદાન રામાનંદ સ્વામી પાસે માગ્યા છે કે રામ પત્તર આવવાનું હોય મને આવે, કલ્પના કરો રામ પત્તર આવે કોને? કેવા કર્મ કર્યા હોય ત્યારે રામ પત્તર આવે? ભિક્ષા માગવાનો વારો ક્યારે આવે?
ક્યારે એવું આવે કે ક્યારે એવું એવું થાય કરોડ વિછીની વેદના રોમે રોમે મરતી વેળાએ કોને થાય, જેને આખી જિંદગી ભજન કર્યું છે, બહુ સરસ રીતે બધા કર્મો કર્યા છે, એને રોમે રોમે કરોડ વિછીની વેદના થાય? ના, જે આત્મભાવે વર્તવાવાળો છે એને રોમે રોમે કરોડ વિછીની વેદના થાય? ના. જે બ્રહ્મવેતા છે એને કરોડ વિછીની વેદના થાય રોમે રોમે? ના. જે સામાન્ય છે, જેને કર્મ શું કરવું કેમ કરવું કંઈ ભાન રહ્યું નથી, એને થાય. શ્રીજી મહારાજ કે કરોડ વિછીની વેદના મને થાવ, પણ મારો ભક્ત દુઃખી ના થાવ. આટલી દયાળી પ્રકૃતિવાળા મહારાજ મળ્યા હોય એ મહારાજને હું એવું માનું છું કે જે મહારાજે આપણી માટે અન્ન વસ્ત્રને આટલી વસ્તુ માગી લીધી, જે મહારાજે આપણા અંતકાળની પીડા માગી લીધી, એ મહારાજ પાસે ભગવાનના ભક્ત ક્યારેય પણ એવી ફરિયાદ ન કરી શકે કે મહારાજ તમે મારી હામું જોતા નથી. આપણાથી મહારાજ પાસે એવું બોલાય એવું છે જ નહીં કે મહારાજ તમે મારું આ કેમ કરતા નથી, કે મહારાજ તમે મને આટલું આ દુઃખ શા માટે આપો છો, એ મહારાજ પાસે આપણાથી બોલાય એવું જ નથી. કારણ કે જે મુખ્ય દુઃખ છે મૃત્યુનું દુઃખ, એ દુઃખ એ પરમાત્માએ માગ્યું. જે આ લોકનું દુઃખ છે અન્ન વસ્ત્રને આબરૂનું દુઃખ, એ પરમાત્માએ માગ્યું. એ બંને આપણા કરેલા કોઈક પાછલા કર્મોનું ફળ આપણે ભોગવવાનું હોય કે આ જન્મે કંઈક કંઈક થઈ ગયું એ જે આપણે ભોગવવાનું હોય, એ તો એ મહારાજ માગે છે. એ મહારાજ માગ્યા પછી એ લઈ લે છે પોતે કરોડ વિછીની વેદનાઓ લીધા પછી આપણને ખાલી એક ઇન્જેક્શનની સોય જેટલું સેજ આમ એને કેસ સોલ્વ કરવા માટે એટલું ખાલી કરવું પડે. કોઈ વ્યક્તિ હોય, આપણે ઇન્ટરવ્યૂમાં જવાનું હોય, એ આપણને પાસ કરી જ દેવાના હોય, પણ એની પાસે એટલી ફોર્માલિટી તો જોઈએ કે તમારે ફોર્મ ભરવું પડશે, તમારે ઇન્ટરવ્યૂમાં આવવું પડશે, હું તમને 5-10 ક્વેશ્ચનો આમ તેમ આડાઅવળા પૂછું, જવાબ તમારે આપવાના, તમારી નોકરી પાકી છે, પણ તમારે ઇન્ટરવ્યૂ આપવા માટે કેલિફોર્નિયા આવવું પડશે ન્યૂજર્સીથી. જીવ એવો છે કેલિફોર્નિયા જવાનું, ઇન્ટરવ્યૂ આપવા જવાનું, અહીં ઘેર બેઠા ન થઈ જાય, એમ ભગવાન પાસે જીવ એવો છે. સોયનું દુઃખ પણ શા માટે? મખમલની ગાદીની અંદર હૂતા હૂતા મને અક્ષરધામ આપી દો. ભાઈ મખમલની ગાદીમાં હુવે એવું તું બધું કામ કરે છે સવારથી આ સુધી, મખમલની ગાદી જ પાથરી તારા માટે. આ સત્સંગ મહારાજ કે હું તને મળ્યો એ જ મખમલની ગાદી છે, પણ તું મને જ અનુસંધાનમાં રાખીને જીવન જીવે છે, તું મને જ અનુસંધાનમાં રાખીને તારા તમામ શ્વાસ લે છે, તું મારી જ આજ્ઞાઓને એકદમ ફોલોઅપ કરે છે, તું બધી જગ્યાએ મારું જ પ્રધાનપણું રાખે છે, તો મખમલની જ ગાદી છે. પણ કંઈક તારું પૂર્વનું, કંઈક તારું આજ અત્યારે વર્તમાન કાળનું થોડું ઘણું સૂડી જેટલું દુઃખ હોય એને કાંટોભાઈ ભોગાવું, તો એટલું તો માન કે તારી મા તને કડવી દવા પાઈ છે, એટલું તો માન કે તારો બાપ તારું હરખું કરે છે, આટલું તો માન મહારાજ. કે મને એટલું તો જાણો, પરમાત્મા ના જાણો ને મા બાપ જેટલા જાણશો ને તોય ઘણું છે. માટે ભગવાનના ભક્ત થવું ને એ નિષ્કુળાન સ્વામી કે કઠણ કામ છે. આપણે જેવી રીતે ભગવાનના ભક્ત થઈ ગયા છીએ, કોન્ટ્રાક્ટ તો સાઈન કર્યો છે, પણ જે ઝીણા અક્ષરો લખેલા છે વાંચવાના રહી ગયા છે ને, એ સ્વામી આપણને વાંચી સંભળાવે છે. બાકી એ જ છે જે આપણે રહી ગયું છે, કોન્ટ્રાક્ટ સાઈન થઈ ગયો, હવે સંબંધ તૂટવાનો નથી. મહારાજનો સ્વભાવ કેવો છે? મહારાજ કે ભૂત વળગે નથી છોડતા, હવે તો તમે તોલમાં આવ્યા છે, હવે મહારાજ કે હું ના છોડું તમને. અને મહારાજ પાસે તો બહુ સારું છે, બીજા ઈષ્ટદેવ પાસે ક્યાંક આપણે હોત ને તો ભૂખે મારું ને ભોયે સુવારું આ બધી બધી નીતિ છે ને, પણ ભગવાન સ્વામિનારાયણની એવી નીતિ નથી. રામ પાત્ર આવવાનું હોય તો મને આવે. આનાથી દયાળુગરી મહારાજ ક્યાં? એટલા માટે હું કહું છું કે મહારાજે જે રામાનંદ સ્વામી પાસે આ વરદાનો માગ્યા છે ને, એ વરદાનોને રોજ યાદ કરવા, એ યાદ કરવાથી કોઈ દિવસ મહારાજને પ્રાર્થના કરવાની ઈચ્છા નહીં થાય કે મહારાજ તમે મારી હામું જોતા નથી. ભાઈ તારી હામું જોયું છે, હુક્કો રોટલોય નહોતો એના કરતાં રોટલો દીધો, શું ખોટું છે? કલ્પનાય કરી હોય આપણે અમેરિકાની અંદર ખુરશીએ બેસીશું દાદા, વર્ષો પહેલાં જ્યારે તમે જે કામ કરતા હશો, નોકરી કરતા હશો, ધંધો કરતા હશો,
ત્યારે કલ્પના નહીં કરી હોય. ચાર યુગને જોવાની કલ્પના તમે કરી હશે, જે દિવસ ખડિયા હતા અને જેથી લાઇટ નહોતી તે દીના યુગ જોયા, ત્યાંથી માડીના ઝાકમજોડ ઝુમ્મર સુધીના યુગ જોઈ લીધા. જે દિવસે ફોન નહોતા એ દિવસે આજે વોટ્સએપ દાદાઓ ફેરવતા થઈ ગયા. ઓહો હો હો, આ તો કેટલું. હવે દાદા જો તમને એટલું દીધું તો આ બધા પાછળ આ બધા ઘેર બેઠા સાંભળે છે, હજુ તો તમારા જેવા બીજા ચાર યુગ જોઈ લેશે, ખબર નહીં આકાશમાં ઉડવાનો યુગ ના જોઈ લે. હવે એટલું બધું ભગવાને બધું જ આટલું દીધું જે આપણે નસીબમાં નહોતું, કાંઈ ખબર નહોતી, આ બધું પ્રારભ ભગવાન શ્રી હરિનું છે. આપણા જીવનમાં જેટલું સુખ માત્ર દેખાય છે ને એ ભગવાન શ્રી હરિની દ્રષ્ટિનું છે. એટલે થોડી ઘણી કદાચ ક્યારેક ઇન્જેક્શન આપે ને કડવી દવા આપે ને, નિષ્કુળન સ્વામી કે હારી ના જવું. સુખ સર્વે સંસાર નારે કરવા જોઈએ હરામ, ભક્ત થાવું રે ભગવાનનું છે જો કઠન કામ. આપણને એ સ્વામી કે કઠણ કામ ને, આપણને તો કાંઈ અઘરું લાગ્યું, કશું અઘરું લાગ્યું નહીં. સંતોએ પહેલાં બોલાવ્યા ફોન કરીને, આવજો ભગત આવજો ભગત, પ્રસાદનો પેકેટ આપ્યા, ક્યારેક જમાડ્યા, ક્યારેક હારે લઈ ગયા, ક્યારેક રાસ હતો ત્યારે બોલાવ્યા. એમ કરતા કરતા હેત થઈ ગયું, ભગત હવે કંઠી પહેરો ને સત્સંગી નથી થવું, થઈ જઈએ ત્યારે સ્વામી, શું થઈ જઈએ સ્વામી, ભગત થવું પડશે પણ હા. અરે કંઈ વાંધો નહીં, ભગત થવામાં શું વાંધો છે, પહેરો કંઠી, કંઠી પહેરાવી, શું કરવાનું, દારૂ નહીં પીવાનું, ચોરી નહીં કરવાની, માંસ નહીં ખાવાનું, વ્યભિચાર નહીં કરવાનો, વટલવું નહીં, વટલાવું નહીં, પાંચ વર્તમાન છે, હા એ તો પડે એવા છે, સારું. માળા થશે, એકનો ટાઈમ મળે સ્વામી, પછી બીજું ને પૂજા તો ના થાય, સારું બે માળા કરજો. બે માળા થાય છે ને, એક વર્ષ થાય, બે વર્ષ થાય, ભગત હવે પૂજા નથી ચાલુ કરવી આપણે, કરી દઈએ ત્યારે. ભગત શું કહે, કરી દઈએ ત્યારે, સારું લો પૂજા, પંદર મિનિટની પૂજા છે ભગત, હા પૂજા કરતા થયા, ભગત થાય છે રેગ્યુલર, હા ભગત હવે માનસી પૂજા નથી કરવી આપણે, એ વળી શું હોય, આંખ બંધ કરીને બેસવાનું, પાંચ ટાઈમની જ ના થાય, બે ટાઈમ ટાઈમ મળે, સારું બે ટાઈમ કરજો, હાલો ભગત હવે બે જ ટાઈમ રાખવી છે, હવે આગળ નથી વધારવી, વધારી દઈએ ત્યારે, પાંચ કરજો, હાલો પાંચ કરતા, ત્રણ થયા, પાંચ થયા, માનસી પૂજા કરતા થયા. તે ભગત આ બધું કરતા થયા, બહારનું ખાવાનું પછી, એ તો સ્વામી જોયે લગ્ન પ્રસંગમાં જવાનું થાય, બધે હાચવાનું થાય, બધું અમારે તો ખાવું પીવું પડે બધું, પણ હવે ભગત કેટલા દિવસ આપણે ભગવાનને રાજી નથી કરવા, સારું ત્યારે હાલો બહારનું બંધ કરી દઈશું બસ, પણ લગ્નમાં ખાઈશ, હોટલનું નહીં ખાવું, સારું કંઈ વાંધો નહીં ભગત, હોટલનું ખાજો, હજુ ભગત જ છે આ, સમજ્યા, ભગત જ છે એને, એમ જ છે હું ભગત જ છું, જેથી એક માળા કરતો તેથી ભગત, જેથી કંઠી નહોતી પરી તેથી ભગત, સારું ભગત હવે લગ્નનું પછી કેટલા દી ખાવું છે, હવે છોકરા પરની ગયા, સારું સ્વામી ચાલો ને હવે બહારનું ખાવાનું બંધ કરી દે, બસ લગ્નનું ય નહીં, ઘરનું જ ખાવાનું, પણ સંબંધીને ક્યારે તો ખાવું ને, હા ડુંગળી લસણવાળું ક્યારેક હોય તો નહીં ખાવાનું, સારું નહીં ખાવે, એમ એટલા બધા ડાટા વાગ્યા, સમજ્યા. હવે ભગત તમે રોજ ઉઠીને ટીવી જોવાની હજુ તમને ટેવ છે તો કેવી રીતે ભગવાન હૃદય મારે, હવે ટીવી થોડું ઓછું કરો ને સ્વામી, એ તો કેમ હાલે, આ સિરિયલ તો મને બહુ ગમે, આ બહુ ગમે, આ બહુ ગમે, અરે ભાઈ થોડું ઓછું કરો ને, સારું હાલો ઓછું કર્યું. તે હવે વચનામૃતને સ્વામીની વાતો ને બધું નહીં થોડું થોડું વાંચવાનું, એક એક વાંચો ને, ટાઈમ જ ના મળે સ્વામી, યાદ જ નથી રહેતું, હું વાંચીને કરો, અરે ભાઈ એક વાંચો, એક એક એક, સારું હાલો સ્વામી કે એક વાંચીએ. ભગત વાંચ્યું તો શું આવ્યું હતું, એ તો યાદ રહે જ નહીં ને સ્વામી, સારું પણ હવે પૂછજો કંઈક. હા સ્વામી આ વાતમાં આવું આવ્યું એ ના ખબર પડી, એમ પૂછતા થાય પછી, પછી સમજતા થાય, સમજતા થાય, કથા વાર્તા સાંભળજો રોજ, હા એ સાંભળતા થાય, એમાંથી કંઈક ચિંતન કાઢતા થાય, એમાંથી પોતાને અંતરદૃષ્ટિને થોડો રસ્તો દેખાય, ઓહો હો અક્ષરધામમાં પહોંચવાનું છે. હવે તેને ખબર પડી કે આ સ્વામીએ જેથી ગાડી ફેરવવા લીધો ને પ્રસાદનું પેકેટ આપ્યું એનું કારણ તો આ છે. હવે તેને દેખાયું, હજુ તો હવે જોવાનું ચાલુ થયું કે અક્ષરધામ સુધી પહોંચવાનું છે, કોઈ મુક્તની પંક્તિ છે ને કોઈ ધામ છે ને મહારાજ છે ને ત્યાં જવાનું છે. હવે ને આ કેમ પહોંચ્યું,
એને સંકલ્પ થયો અને પછી આવે મંડે ને ત્યારે ભક્ત થવાના માર્ગે દોડવા લાગ્યો. અને પછી જ્યારે 100% એક પરમાત્માને પામવા સિવાયના સંકલ્પ બધા જ વિરમી જાય, એના સિવાયનું સુખ બધું હરામ થઈ જાય, ત્યારે એ ભગત થયો. બાકી તો ભગતના માર્ગે છે, મુસાફર છે, ભગતના માર્ગમાંય મુસાફર છે, મુક્તના માર્ગે નહીં, ભક્તના માર્ગે મુસાફર છે. આપણે કોઈક જગ્યાએ મુસાફરી માટે અહીંથી ઇન્ડિયા જવું છે તો એરપોર્ટ જવા માટેની મુસાફરી તો કરવી પડે ને. પ્લેનમાં બેઠા પછી એમ કહેવાય કે ઇન્ડિયાની મુસાફરી ચાલુ થઈ. પહેલાં કઈ મુસાફરી છે? એરપોર્ટની મુસાફરી છે. એમ પહેલાં તો ભક્ત થવાની મુસાફરી પૂરી કરવાની છે. બસ સ્ટેન્ડે તો પહોંચીએ, એરપોર્ટે તો પહોંચીએ, પછી મુક્ત ભાવની મુસાફરી ચાલુ થાય. પણ આ તો ઘેરથી નીકળે ત્યારથી શું કહે, ક્યાં જાઓ છો? ઇન્ડિયા. અરે ભાઈ, હજુ એરપોર્ટ તો પહોંચો. એરપોર્ટમાં પહોંચ્યા પછી તમારું પ્લેન ઉપડી જાય તો તમે ઇન્ડિયા જવાના. તમારું પ્લેન જ નહીં ઉપડે, એરપોર્ટ સુધી તમે પહોંચો જ નહીં, તો પ્લેન ક્યાંક બીજે પહોંચવાનું હોય એવું થાય ને. પણ નીકળે ત્યારથી શું કે ઇન્ડિયા. મુસાફરી તો એરપોર્ટ સુધીની છે, એના પછી ઇન્ડિયાની મુસાફરી છે. પરંતુ ઘરેથી નીકળીએ ત્યારથી આપણો સ્વભાવ છે કે આપણે આવી જ ભાષાનો પ્રયોગ કરતા હોઈએ છીએ. એવી રીતે હા, 100% આપણે ઇન્ડિયા જવું છે એટલે કહી શકાય છે, આપણે મુક્ત ભાવમાં કેળવવું છે એટલે આ મુક્ત થવાના માર્ગે આલ્યા છે. પણ એનું પહેલું ડેસ્ટિનેશન છે ભક્ત, પછી બીજું ડેસ્ટિનેશન છે મુક્ત. માટે ભક્ત થવું સ્વામી કે બહુ અઘરું છે, કોન્ટ્રાક્ટ તોડી ના નાખતા. હા, અઘરું સાંભળીને હવે તો બસ જોઈડ જોડાઈ ગયું, એ જોડાઈ ગયું. આ તો સ્વામી આમ કઠણ વાતને ઊંચી વાત કરે ને તો આપણે પેલી હોય જેટલું દુઃખ સહન કરીએ કે એટલે ફરિયાદો ના કરીએ મહારાજને. દેહ ગેહ દારા દામનું મેલવું મમતા ને માન, દેહ ગેહ દારા દામનું મેલવું મમતા ને માન, એહ માંથી સુખ આવે એવું રે ભૂલે ન પડે ભાન, એહ માંથી સુખ આવે એવું રે ભૂલે ન પડે ભાન, ભક્ત થાવું રે ભગવાનનું છે જો કઠન કામ. દેહ ગે એટલે ઘર, દારા એટલે સ્ત્રી, અને દામ એટલે પૈસા ધન. આ ચારનું મમતા અને માનને જેને ભક્ત થવું હોય એને મૂકવું પડે. હું બહુ આમ રૂપાળો છું, મારું ઘર એટલે ઘરનું પણ અભિમાન હોય છે, એમાં પણ મમતા, દેહમાં મમતા ને માન. સ્ત્રી રૂપાળી મળી હોય, હોશિયાર મળી હોય તો એનુંય મમતા ને માન. એક ભાઈ વર્ષો પહેલાં મળ્યા હતા મને, કે તમને ખબર છે? મેં કીધું અમને શું ખબર હોય, અમને તો અમને વચના બધી ખબર હોય. તો કે તમને અમારા ઘરની ખબર કાંઈ? મેં કીધું તમારા ઘરની અમને ના ખબર હોય ને, અમે અમારા ઘરમાં રહીએ, અમને તો ભગવાન ભેગા રહેવાનું, તમને અમારી જ ખબર હોય, બીજી જ ખબર હોય નહીં. અરે પણ કે તમને અમારા ઘરના તો એવા ભગત, એવા ભગત. સ્વામી તમે એના પગનું પાણી પીઓ તો તમે પાવન થઈ જાઓ, કે આવા શબ્દો કીધેલા. તમે એના પગનું પગ ધોઈને પાણી પીઓ ને તો તમે પાવન થઈ જાઓ. મેં કીધું તમે રોજ પીજો બાપા, રોજ પીજો, આખા પાવન થાજો રોજ. ઘણીક વખત હા, કોઈ ભગવાનના ભક્ત હોય ન હોય એવું નથી કહેતો, ત્યાગ આશ્રમ કરતાં પણ મહાન ગૃહસ્થ આશ્રમમાં હોય, જનક ગુરુ હતા, હું એવો દાવો નથી કરતો. પરંતુ સંત છે એને એટલી તો ખબર પડે કે આ કયા ભાવથી બોલે છે, એને કેટલું મમત્વ ક્યાં કેમ બંધાઈ ગયું હશે એને દેખાય તો ખરું ને. જીવના વેપારી છે, રોજ જીવજોડ કામ કરીએ છે. શાક બકાલાનો વેપારી હોય એને શાક જોઈને ખબર ન પડે,
એમ જેને જીવ સાથે રોજ કામ કરવાના છે, જીવની માર્કેટની વચ્ચે જેને રહેવાનું છે, એને શું ખબર ન પડે? દેહ ગેહ દારા અને દામ, પૈસા ધન, એનું મમતા, મારી પાસે આટલા રૂપિયા છે અને એનું માન, મારી પાસે આવો બંગલો છે એની મમતાને માન, મારી પાસે આવી સ્ત્રી છે એનું મમતાને માન, મારી પાસે આવું શરીર છે એનું મમતાને માન ભગવાનના ભક્તને ન હોય. જ્યાં સુધી આ ચારનું માન કે મમતા કોઈ પણ રીતની આપણા હૃદયમાં છે ત્યાં સુધી આપણે યથાર્થ ભગવાનના ભક્ત નથી. આપણને 100% મમતાને માન હોય, કઈ મમતા હોય, આપણને આત્મભાવ અને મહારાજના સર્વોપરીપણું એની મમતા હોય, એનું માન હોય કે મારા મહારાજ મને કેવા મળ્યા છે, મારા મહારાજ મને કેવા મળ્યા છે, આપણને મળેલા સદગુરુનું એની અંદર આપણને મમતાને માન હોય કે મને મારા સદગુરુ કેવા મળ્યા છે. માન એટલે કહેવાનો અર્થ, એને એટલું સ્વાભિમાન હોય, એને ગૌરવ હોય કે મને કેવા મહારાજ મળ્યા છે, મને કેવા ગુરુ મળ્યા છે, મને કેવો આ સત્સંગ મળ્યો છે. મમતાને માન એ હોય, મારા પ્રાણ છૂટી જાય પણ મારો આ સત્સંગ ના છૂટે, મારા પ્રાણ છૂટી જાય પણ મારા સદગુરુ ના છૂટે, મારા પ્રાણ છૂટી જાય મારા મહારાજ ના છૂટે. ભક્તને આવું માન હોય, ભક્તને આવું મમત્વ હોય, એને શરીરનું મમત્વ ના હોય અને શરીરનું માન ના હોય. જ્યાં સુધી શરીરની અંદર જ રાચ્યો પચ્યો રહે છે, જ્યાં સુધી સ્ત્રીની અંદર, ઘરની અંદર અને ધનની અંદર જેને મમત્વ અને માન છે, ત્યાં સુધી એ ભગવાનનો ભક્ત થયો જ નથી. ભગવાનના ભક્તને તો પોતાના આત્મ સ્વરૂપ અને આત્માને વિશે મહારાજ બેઠા છે, એ મહારાજને વિશે પ્રીતિ, એનું મમત્વ, એ મૂર્તિ ન જતી રહે, એને તો બસ એક જ છે, એક જ મૂડી મારા હૃદયમાં ધારેલા મારા મહારાજ, એવું કાંઈ મારાથી ન થઈ જાય, એવું મારાથી કાંઈ ના વર્તાઈ જાય, મારા મહારાજ જતા રહે, મહારાજ જતા રહે, સદગુરુની કૃપાને આશીર્વાદને રાજીપો જતા રહે, એવું મારે કાંઈ ના જોઈએ. એને મમત્વ હોય મહારાજની મૂર્તિનું અને સદગુરુનો રાજીપાનું, આ બે જ મમત્વ હોય. એને માન હોય તો એ જ હોય, આવા મોટા મહારાજને, આવા મોટા સદગુરુ એ મારી પર રાજી છે, બસ એનું જ એને માન હોય, રાજી છે, મારા મોટા ભાગ છે. માન એટલે અટંટ ના હોય, એમાં દાસ હોય, દીન હોય, પણ એને અહો અહોપણું હોય, એનો કેફ હોય, એની ખુમારી હોય, આ ભગવાનનો ભક્ત છે. વાલા ભક્તો, આપણી બીજી બધી ખુમારીઓને ઉતારીને આપણે કેવળ આપણને મળેલા મહારાજ, આપણને મળેલા ગુરુદેવ જેવા મોટા એક સંત, આપણને મળેલા વચનામૃત આદિ શાસ્ત્રો અને આપણને મળેલો આ દિવ્ય સત્સંગ, એના કેફમાં, એના ગૌરવમાં જીવતા આપણે શીખીએ, એની ખુમારી આપણા રોમે રોમમાં રમતી થાય એવું આપણે શીખીએ, આપણને જે બીજી ખુમારીઓનો અનુભવ છે એના દ્વારા આપણે આ ખુમારીના અનુભવ તરફ આગળ વધીએ ને ઓલી ખુમારીને કાઢી નાખીએ, થોડી ઘણી ગમે ને આ પડી હોય એને બધી કાઢી નાખીએ, એ ખુમારીનો કોઈ અર્થ નથી, કોઈ અર્થ નથી. તમારી પાસે એવું હોય, અમારી પાસે કંઈ કળા ચાતુરી વિદ્યા, કંઈક વાચાળ શક્તિ, વાચ્ય શક્તિ, ક્યાંક આયોજન શક્તિ, આ બધું જે વ્યવહાર કળા કુશળતા, આ બધું અમારી પાસે હોય, એ બધું જ ગૌણ છે, બધું જ ગૌણ છે. એનું કાંઈ ગૌરવ રાખવા જેવું નથી, એનું કાંઈ માન રાખવા જેવું નથી, એનું કાંઈ મમત્વ રાખવા જેવું નથી. આજે આ જીભથી બોલાય છે, કાલે મહારાજની ઈચ્છા હોય તો અવાજ જ ન નીકળી શકે. એનું માન રાખીને તમે જીવતા હો તો કાલે જીવનમાં મૃત્યુ જેવો અનુભવ થઈ જાય. આ હાથ પગ આજ ચાલુ છે, કાલ ન પણ ચાલતા હોય, પણ મહારાજનો કેફ, મોટા પુરુષ મળ્યા છે એનો કેફ, આ શાસ્ત્રો મળ્યા છે દિવ્ય શાસ્ત્રો એનો કેફ, નંદ સંતો આજે પ્રગટ સ્વરૂપે આ પૃથ્વી પર વિચરણ કરી રહ્યા છે, નંદ સંતો આજે પ્રગટ રૂપે આ સત્સંગમાં રહ્યા છે, નંદ સંતો આજે આ શાસ્ત્રો રૂપે પ્રગટ રહ્યા છે એનો કેફ, એનું ગૌરવ, એ કોઈ દિવસ ઘટવાનું નથી, ક્યારેય ઘટવાનું નથી. એ કેપ ક્યારે ઉતરવાનો નથી, એ નસો ક્યારે ઉતરવાનો નથી, એ ખુમારી ક્યારે ઘટવાની નથી, એને ક્યારે પેરાલિસિસ એ ખુમારીને નહીં થાય, એને લકવા નહીં થાય, એને ડાયાબિટીસ નહીં થાય, એને કોઈ રોગ લાગુ નહીં પડે. એ નિરોગી ખુમારી છે, એ નિરોગી તંદુરસ્તી છે સત્સંગની. માટે એવા વિચારોમાં, એવા કેપમાં ભગવાનના ભક્તને હંમેશા રહેવું. ભક્ત થવું રે ભગવાનનું છે જો કઠણ કામ, પણ શ્રીજી મહારાજે બહુ સહેલું કરી દીધું છે આપણી માટે, બહુ સહેલું કરી દીધું છે.
હોકા મેળીઓ બનાવીને ભગત કર્યા. હોકા મેળી સહિત હોકા મેળીઓ મહારાજે રાખી હતી દરબારોને સત્સંગ કરાવવાનો. હવે આ હોકા પીતા હોય તો હોકા મેળી સ્પેશિયલ, બધે હોકા મેળી હોય, જાઓ હોકા પી આવો, પછી અહીં કથા સાંભળો. આવું આવા દયાળુ મહારાજ તો ક્યાં હોય બોલો. હવે ભક્ત થવું ભગવાનનું કઠણ પડે, પણ આના પરથી કોઈ સાંભળીને એમ ના કહેતા હોકા મેળી બનાવી દો. એક હોકા મેળી બનાવવાનો મહારાજનો કોઈ સિદ્ધાંત નહોતો, પણ એની હોકા મેળીઓ પછી બનાવીને એના હોકાઓ તોડાવી નાખ્યા મહારાજે યથા સમયે. સમજ્યા ને? તોડાય. કોઈ ભગત અમારે ભેગા આવ્યો હોય પડીકી ખાતો, હવે ગાડીની સેવા કરતો હોય ચલાવવાની, પડીકી પચી ખાતો હોય દિવસની, એટલે અમારી ભેગા રહે તમે કહીએ ભગત જાઓ ખાઈ આવો આમ સાઈડ પર, તમે પછી આપણે ગાડી ચલાવજો, પણ મોડું સાફ કરી નાખો ગાડીમાં બેહો ત્યારે ખાઈ લો. એનો અર્થ એવો નથી અમારે એને ખવડાવી છે. એ 25 ખાય છે, એને ના પાડો તો ચોરી છુપીથી ખાવાનો છે. એના કરતાં એને એટલી તો છૂટ મળી ગઈ કે સ્વામી ભેગા ખવાય છે. તોય પાછા અમે શું કહીએ? ભગત જાઓ. એને કહીએ છે શું? ભગત. એ કાંઈ ભગત છે? ભગત કહેવાય જ નહીં. એને કહેવું પડે કોકની સામે ઊભો રહે ભાઈ કોકડા કરી નાખજે, અમારી લાજ જશે. પણ એનો અર્થ એવો નથી કે એને એવો લબાડનો લબાડ રાખવો છે. એનો અર્થ એવો નથી કે એની પાસે કોઈ સ્વાર્થ છે સંતોને. સંતોને એક જ છે, આમાંથી આને ચોખ્ખો કરીને એક દિવસ એકાંતિક ભાવ સુધી પહોંચે એવો કરવો છે. એ તો સાધુનું કાર્ય છે. ઘણીક વખત અનહમજું હોય ને એને ખબર ના પડે, સ્વામી ગુરુજી સ્વામી સંતો આવાને કેમ ભેગા રાખતા હશે. ભાઈ પોતાના જીવનમાં નજર નાખવી કે હું પહેલાં કેવો હતો. કોક હોય પૂર્વના મુમુક્ષુ કે ખરખા હાલે આવતા હોય, નહીં તો ગંદુ જ કપડું હોય એમાંથી. આજ આપણે બહારનું ખાતું બંધ કરી દીધું, ડુંગળી લસણ બંધ કરી દીધા, આ તે બધું કેટલું બધું કરી દીધા હોય, એટલે એ ઇતિહાસને ભૂલી નહીં જવાનો કે ગંદા કપડામાંથી મને ચોખ્ખો કર્યો છે એમ સંતો કે ગુરુજી આજ કદાચ આને રાખ્યો હશે ને. મને અત્યારે એવું લાગે કે આ લબાડ છે, પણ હું કેવો હતો એક દી, આવો જ હતો, એમાંથી જ આવો થયો છું. તો એ પણ એવો થશે. હા, પૂર્વનો કોઈ મુમુક્ષુ હોય, ઘરના એવા સંસ્કાર હોય અને આલ્યો આવતો હોય, એ વાત આખી નોખી છે. પણ કાર્ય તો એવું છે કે કાચો હોય એમાંથી પાકો કરવાનો. આ ભગવાનને સંતનું આ કાર્ય છે. એટલે કે છે કે ભૂલે પણ ન પડે ભાન, એમાંથી સુખ આવશે. શરીરમાંથી સુખ મળશે, ઘરમાંથી સુખ મળશે, સ્ત્રીમાંથી સુખ મળશે ને રૂપિયામાંથી સુખ મળશે ને, આવું એને ભૂલથી ભાન ના થાય. આ નામ ભગત. હવે જાણી જોઈને ભાન કરે એ ભગત થાનો, જાણી જોઈને ભાન ઊભું કરે ઘરથી સુખ, પૈસાથી સુખ, સ્ત્રીથી સુખ, શરીરથી સુખ, એમાંથી કોઈ દી સુખ થાય જ નહીં. દુઃખ દુઃખ ને દુઃખ જ છે. આ શરીરની અંદરથી કોઈ સુખ કાઢવા જાય તો આમાંથી નીકળે ખરું? જે શરીરને દુઃખનું આગાર કીધું છે, દુઃખનું ઘર કીધું છે શાસ્ત્રોએ, કે આ દુઃખનું ઘર છે, એની અંદરથી કોઈ સુખ કાઢવા જાય કોઈ દી નીકળે નહીં. ભલે ને ગોઠણના આપણે નવા બધું નખાવીએ, મિજાગરા નખાવી દો ને, એને ગમે એટલું કરો ને, દાંત નવા નખાવી દો ને, બ્લડ આખું બદલાઈ નાખીએ ને, હાર્ટની સર્જરીઓ કરાવી દઈએ ને, કિડની આખી કરી નાખીએ, બધું જ કરી નાખીએ, પણ આમાંથી કોઈ દી સુખ નીકળ્યું નથી, નીકળવાનું નથી. અબજો ને કરોડો આવા શરીર ધાર્યો આ પૃથ્વી પરથી ગયા, એક પણનું સ્ટેટમેન્ટ નથી કે આમાંથી સુખ નીકળ્યું. દુઃખ દુઃખ ને દુઃખ જ નીકળ્યું છે, દુઃખ સિવાય કાંઈ નીકળ્યું નથી. એમાં સુખની આશા આપણે બાંધીએ અથવા એના દ્વારા સુખની અનુભૂતિ કરીને આપણે સુખિયા રહીએ, એ આપણી મૂર્ખામી છે. એ સુખ રહેવાનું નથી, રહેવાનું નથી. આ તો પતરાવડું છે. ગુણાતીતાનંદ શું કે? પતરાવડામાં બેસીન, પતરાવડા પાસે બેહીન લાડવા ખાઈ લેવા, પતરાવડાને ફેંકી દેવાનું છે. યુઝ એન્ડ થ્રો ડીશ છે આ તો. આનો યુઝ કરીએ ભગવાન ભજવા, સાધુને સંતોને આ સત્સંગની મંદિરની ભક્તોની સંપ્રદાયની સેવા કરવામાં આ ડીશનો ઉપયોગ કરવાનો, પછી યુઝ એન્ડ થ્રો અને નાખી જ દેવાની છે. આ કાંઈ કામ લાગવાનું નથી. વિપત આવે વન વાંકથી, તે તો સહેજો શરીરે, ઉપહાસ કરે આવી કોય રે, તેમાં રહે દ્રઢ ધીરે, ભક્ત થાવ રે ભગવાનનું, છે જો કઠન કામ. વિપત આવે વન વાંકથી, વાંક વિના વિપત્તિ આવે.
તો સહે તે શરીરે, શરીરે સહન કરે. આવી વાક વિના વિપત્તિ તો છે ને આપણે તો આવે જ નહીં. આ કોને આવે? ભગવાનના જે મુક્તો છે ને, જે નૈષ્કર્મ્ય હતા, નૈષ્કર્મ્ય છે અને નૈષ્કર્મ્ય રહેશે. જે કર્માધીનપણે આ પૃથ્વી પર આવેલા નથી, જે કેવળ ને કેવળ પોતાના જીવન અને ઉપદેશ દ્વારા બીજાના કલ્યાણને અર્થે જ આ પૃથ્વી પર શ્વાસ લે છે, એવા જે મુક્તાત્માઓ છે એને વન વાંકે મહારાજ કહેશે. ધર્મને ભક્તિનો કોઈ વાંક નહોતો, દાદા ખાચરનો કોઈ વાંક નહોતો, મુક્તાનંદ સ્વામીનો કોઈ દોષ નહોતો, પણ એને વન વાંકે કશ્યા. એવા એ સમયે હોય અને અત્યારે જે હોય એવાને વન વાંકે મહારાજ કદાચ બીજાના ઉપદેશ અર્થે એને દંડ દે, કારણ વિના, એને એને બતાવવા માટે, સેમ્પલ તરીકે. બાકી મારે ને તમારે તો એટલું જ વિચારવાનું છે, સૂડીનું કાંટે મટાડે છે. વન વાંકે કાંઈ દેતા નથી. ભરપૂર વાંક છે આપણા, ભરપૂર છે. પૂર્વના ને આ વખતના ભરપૂર વાંકનું શ્રીજી મહારાજ કાંટે કરીને મટાડે છે. આ વન વાંકે ઉપાધિ છે ને એ બહુ ઊંચા પાત્રો માટે છે. જે વાંક ના કરતો હોય ને એના માટે, જે આજ્ઞા નથી લોપતો ને એના માટે, જેને શ્રીજી મહારાજનું સતત અનુસંધાન, ભજન, સ્મરણ, ધ્યાન, ધર્મ બધું છે ને એના માટે, જેને આમ વાત વાતની અંદર ભૂલી જતો હોય ભગવાનને, વાત વાતમાં આજ્ઞા આમથી આમ થઈ જતી હોય, મન ઉપર કંટ્રોલ નથી, ઇન્દ્રિયો પર કંટ્રોલ નથી, એની માટેની આ વાત નથી. આ વાત મુક્તો માટેની છે, જે સંપૂર્ણ કંટ્રોલવાળા છે. એને વન વાંકે દુઃખ આવે તો એ ધીરજને ના ડગાવે. એટલે ઓલા આપણે તો એટલું જ સમજવાનું છે, સૂડીનું કાંટે જાય છે. ઉપહાસ કરે આવી કોઈ તેમાં રહે દ્રઢ ધીરે, કોઈ એની મસ્કરી કરે, કોઈ એની નિંદા કરે તો એ ધીરજવાન રહે, ડગી ના જાય, હશે. મહારાજનો ન્યાય કરશે, મહારાજને કરવાનું છે, આપણે ના કરાય, ભગવાન કરે. ગુરુજીના મુખેથી ગમે એવી એમના જીવનમાં ઉપાધિઓ આવી હોય, ગમે એવી આવી હોય, આવતી હોય, આજે આવતી હોય, તેદી હોય, એક જ વાત, મહારાજ બધું કરે. મહારાજનું કામ આપણે ના કરાય, મહારાજનું કામ મહારાજ કરે. આપણું કાર્ય આપણે કરવાનું, સહન કરવું, પી જવું, ભૂલી જવું, એ આપણું કાર્ય છે. અને મહારાજનું કાર્ય છે એ મહારાજ કરે. જો ભગવાનનું કાર્ય આપણે હાથમાં લઈએ તો ભગવાનને ગમે નહીં. મોટા પુરુષોની આવી સમજણ હોય, જ્યારે જીવની એવી સમજણ ન હોય. ઉપહાસ કરે, દુનિયા ઉપહાસ કરે, એનો પ્રત્યુત્તર કરી શકે એમ હોય, એનો જવાબ આપી શકે એમ હોય, મોઢું તોડી નાખે એમ હોય, જિંદગીમાં ફરી હામું ના જોવે એવો જવાબ આપી શકે એટલા સક્ષમ હોય, છતાં પણ જાણે કાંઈ નહીં, એ ભગવાનને મોટાનું લક્ષણ છે. ભગવાન અખંડ એના હૃદયમાં રહ્યા છે એનું લક્ષણ છે. સમર્થ હોવા થકા ઝરણા કરવા બધાથી થાય નહીં. ઉપહાસ કરે તોય ધીરજ રાખે, ધીરજ, અને બધાએ ધીરજ જ રાખી. જેને જેને ઉપહાસ થયા છે ને, મોટા મોટા ભક્તોએ ધીરજ જ રાખી. ગોપાળાન સ્વામી એક જણને પૂછ્યું, તારી અટક હું? ગોટાળી ગોટાળી કે ગોટાળી. સ્વામીને ના ખબર પડે કે આ મને મારી મસ્કરી કરે છે. બ્રાહ્મણો હતા. ગોટાળી 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 આમ કહી દીધું. સ્વામી કે ગોટાળી? તો કે હા ગોટાળી. ભાઈ હરખું કોને, શું અટક તમારી? ગોટાળી ગોટાળી ગોટાળી. સ્વામી કે ભલે. સ્વામીનો ઉપહાસ કર્યો. એની પરંપરામાં આખા ગામ બોબડા જન્મે છે, આજે પણ બોબડા જન્મે છે, બધા જ બોબડા જન્મે, બધા જ બોબડા. વિચારો, ઉપહાસ કરે. સંતે તો કાંઈ એવું વિચાર્યું નહીં, ભગવાનનું કાર્ય ભગવાન કરે, એ ભગવાને કર્યું આગળનું. પણ ગોપાળાનંદ સ્વામીને એમ ના થયું, હું આટલો સમર્થ ને મને આમ કેમ કીધું? હશે કંઈ નહીં. મુક્તાનંદ સ્વામીને મોદકાનંદ કીધા. મુક્તાનંદ સ્વામી માટે મોદકાનંદ નામ પાડ્યું હતું. મોદક એટલે લાડવા. આત્માનંદ સ્વામી માટે અનાત્માનંદ સ્વામી નામ પાડેલું, અનાત્માનંદ. આવું પાડવાવાળા હતા, એ ઉપહાસ કર્યો કહેવાય. પણ મુક્તાનંદ સ્વામીને, આત્માનંદ સ્વામીને કાંઈક ક્ષોભ ના થયો. હશે, મુક્તાનંદ કીધા તોય શું, એને મોદકાનંદ કીધા તોય શું, એ તો સહજાનંદની અંદર ડૂબેલા, એને કાંઈ નહીં. આ કોક આ કો શું ફેર પડે. ખૂની ન થાય ખમે ઘનુ એવા સહજ સ્વભાવે,
નિષ્કુળાનંદ એવા ભક્તનો જસ જુગો જુગ કાવે, ભક્ત થાવું રે ભગવાનનું છે જો કઠન કામ. ખૂની ન થાય ખમે ગણું, કોઈના ગાથકી ન થાય. આપે મરવું ન મારવું કેને. દાદા ગુરુજી ગુરુજીને કહેતા છેતરાઈ જાજે કોઈને છેતરતો નહીં, છેતરાઈ જાજે છેતરતો નહીં. બુદ્ધિવાળા હોય એવું ના હોય એને ખબર ના પડે. કોઈ ઘણી વખત કોઈ મોટા પુરુષો હોય ને એ જાણી જોઈને છેતરાતા હોય ને, એટલે સમાજ કે એને છેતરવાવાળા કોઈ પણ વ્યક્તિઓ હું તમે બધા એમ વિચારીએ કે તો ભોળા છે. ભાઈ ભોળા નથી, ભોળા હોય તો આટલું બધું કેમ ના ચલાવે. તું ચલાવી તો જો, કરી તો જો, અડધાની અંદર તો કામ કરી જો, પાંચ માણસ જોડ તો કાર્ય લઈ જો. એ આટલા જોડ લઈ શકે છે? ભોળા કેવી રીતે હોય? બધી ખબર પડતી હોય ને ગુરુજી ભોળા તો. ગુરુજી ભોળા તો આટલું મોટું વર્તાલનું તંત્ર જે દી કરવાનું થયું તે દી બધાના સાહસ સહકારથી બધું સરસ રીતે કર્યું. વ્યવહારની દ્રષ્ટિએ પણ સારામાં સારું બધું મંદિરોમાં થયું. બધાય કબૂલે છે. આપણે કહીએ છીએ એમ ને, આખો સંપ્રદાય આચાર્ય મહારાજથી માંડીને બધાય કહે છે એ સમય. તો ભોળા બધી ખબર પડતી હોય પણ મોટાનું લક્ષણ છે. આપે મરવું ન મારવું કેને, મોટાનું લક્ષણ છે. છેતરાઈ જાય છેતરતા નથી. ખબર તો બધી પડે. આપણા જેવા સામાન્યને ખબર પડતી હોય તો, જેને આપણા જેવા 50, 500, 1000, 5000, 10000નું સર્જન કર્યું હોય એને કાંઈ ખબર ના પડતી હોય. એવા પરમાત્માને કશી નહીં ખબર પડતી હોય, એવા મોટા પુરુષને કાંઈ ના ખબર પડતી હોય. બધી પડતી હોય. આપણા કરતાં હજારો ગણો ખ્યાલ એને હોય, આપણા કરતાં હજારો ગણું એને આગળ પાછળ પૂર્વાપરનું બધું અનુસંધાન હોય, પણ એનું લક્ષણ એક જ છે. ખૂની ન થાય ખમે ઘનું, કોઈના ઘાતકી ન થાય, ખમી લે એવા સહજ સ્વભાવે. પાછા સહજ હોય એની પાછળ પાછું એવું નહીં કે હું બહુ સહન કરું છું, આમ ક્યાંય પ્રતિપાદન કરે ક્યાંય દેખાડે, ખબર જ ના પડે. સહજ સહજ સહન કરી લે. નિષ્કુળાનંદ એવા ભક્તનો જસ જુગો જુગ કાવે, જુગો જુગ એવા ભક્તનો યશ શાસ્ત્રો ગાશે એવા ભક્ત થાવું કઠન છે. નિષ્કુળાન સ્વામી કે ભક્ત થાવું રે ભગવાનનું છે જો કઠન કામ. સ્વામી કે આવું કઠન કામ છે, પણ મહારાજની કૃપાથી, મોટા સદગુરુની કૃપાથી આપણે બધાને ભગત થવું બહુ સહેલું થઈ ગયું છે. છતાં પણ આ ગ્રંથની કથાઓને સાંભળી મહારાજની અતિ દયા માની, મહારાજને જિંદગીમાં કોઈ ફરિયાદ ના કરવી પડે એવા સક્ષમ આપણે બનીએ, અને મહારાજની દયાનો વિચાર સતત આપણા હૃદયમાં રમતો રહે, એના માટે સ્વામી આ ધીરજ આખ્યાન ગ્રંથ આપણી માટે દયાએ કરીને લખ્યો છે. અહીંયા આગળ પદ એક પૂર્ણ થયું છે. ગણેશ્યામ મહારાજની